નમસ્કાર હું શું ભરત સાધુ આપ નિહાળી રહ્યા છો રામદળ રામદળ ચેનલ એક ચળવળ ચલાવી રહ્યું છે જે જન જનને ઘર ઘરને વૈદિક ધર્મની સાથે જોડવાનો અદભુત પ્રયાસ કરી રહ્યું છે ઘર ઘર જાગૃત થાય અને આપણી મૂળ પરંપરાઓની સાથે જોડાય વર્તમાનમાં કપૂર કલ્પિત પંથો જે જગતને ગેરમાર્ગે દોરી રહ્યા છે એની ઉપર નકેલ કસાય સનાતન ધર્મના મૂળ સંપ્રદાયો અને મૂળ આચાર્ય પરંપરાઓ જાગ્રત બને આપણા સનાતન ધર્મના મૂળમાં પડેલા ચાર મઠ અને શંકરાચાર્યો હવે જગતને સાચી દિશા બતાવી રહ્યા છે શંકરાચાર્યો પણ જાગ્યા છે સાથે સાથે વૈષ્ણવાચાર્યો પણ જાગે મૂળ સનાતની પરંપરાના એ તમામ આચાર્યો જગદગુરુઓ એ પીઠ એ મઠ જો જાગ્રત બન્યા તો આ કપોળ કલ્પિત પંથ જે ભ્રામકતા ફેલાવી રહ્યો છે એ ચોક્કસ અટકશે કારણ કે જેની પાસે કોઈ દર્શન નથી જેમની પાસે કોઈ વૈદિક મત નથી એવા લોકો એવા કપોળકલ્પિત પંથો ભગવાન એક પામર મનુષ્યને બનાવીને સર્વોપરી સર્વો ઈશ્વરના ઈશ્વર સર્વો અવતારીના અવતાર આવી વાતો કરી લોકોને મૂરખ બનાવી રહ્યા છે ત્યારે હવે જગદગુરુઓ જાગ્યા છે અને લોકોને સાચી દિશા તરફ દોરવાનો અદ્ભુત પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે શંકરાચાર્ય દ્વારકાપીઠથી જે સંદેશ આવ્યો છે એ સંદેશ તમામ સનાતનીઓએ ધ્યાનપૂર્વક સાંભળવાની જરૂર છે કપોળકલ્પિત પંથોની વાતોમાં ભટક્યા વગર સત્યને સમજવાની બહુ જ જરૂર છે જય શ્રી કૃષ્ણ આજકાલ સ્વામિનારાયણ સંપ્રદાય અને બાકીના સંપ્રદાયો અથવા તો સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો હસ્તક્ષેપને લઈ ખૂબ જ વિવાદ થયો છે વિવાદ ચરમસીમાએ છે એમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી અને રામાનુજાચાર્ય રાઘવાચાર્યજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના જે નિવેદનો જે દેવતાઓ માટેની અભદ્ર ભાષા આ બધાનો ખુલ્લો વિરોધ કર્યો અને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લોકોએ એક વિડીયો પ્રસારિત કરી અને એના દ્વારા એ વસ્તુ પ્રતિપાદિત કરવાની કોશિશ કરી છે કે શંકરાચાર્ય અને રાઘવાચાર્યનો વિરોધ કેમ છે અને આખી વાતને ઊંધા પાટે ચડાવવાનો એક પ્રયાસ નિંદનીય પ્રયાસ કર્યો છે વસ્તુતઃ આપણે ત્યાં આચાર્ય પરંપરા છે શંકરાચાર્ય છે રામાનુજાચાર્ય છે મધવાચાર્ય છે નિમ્બારકાચાર્ય છે વલ્લભાચાર્ય છે જે લોકોએ પોતે બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા અને ઉપનિષદો ઉપર ભાષ્ય કર્યા એટલે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કર્યા તે આચાર્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોનો દાવો એવો છે કે અમે એક નવા આચાર્ય અથવા નવા પ્રસ્થાન ભાષ્યની રચના કરી માટે અમારો વિરોધ છે ને આ વાત બિલકુલ તદ્દન ખોટી છે એવું એટલા માટે છે કે જ્યારે ભગવાન શંકરાચાર્ય એક દર્શન આપ્યું અને દર્શનનો વિરોધ બીજા કોઈ આચાર્ય કર્યો હોય અથવા એના વિરોધમાં બીજું કોઈ દર્શન પોતે આપ્યું હોય તો એ વિરોધ વિરોધ નથી ક્યારે એવું નથી બન્યું કે એમણે પોતાના દેવતાઓને ખોટા ચિતર્યા રામાનુજાચાર્ય ક્યારેય શંકરાચાર્યનો એવો વિરોધ નથી કર્યો કે હિન્દુ દેવી દેવતાઓને સનાતની દેવી દેવતાઓને નીચા ચિતરવાની કોશિશ કરી હોય કે શંકરાચાર્ય માટે નથી કર્યું અથવા વલ્લભાચાર્ય કોઈ ચારપણ માટે એવું નથી કર્યું કહેવાનો મતલબ એવો છે તિરસ્કૃત રીતે બોલવું અભદ્ર ભાષાનો ઉપયોગ કરો દેવી દેવતાઓ માટે નીચી ભાષા હલકી કક્ષાનું લખાણ લખવું પોતાને ભગવાન પ્રતિપાદિત કરવાનો એક પ્રયાસ કરવો અને દર્શનનો વિરોધ કરવો બંનેમાં ભેદ છે પહેલી વાત તો સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ દર્શન આપ્યું જ નથી તમારું દર્શન કયું જે કેવલા દૈત છે શુદ્ધાદ્વૈત છે વિશિષ્ટાદ્વૈત છે દ્વૈતાદ્વૈત છે આ બધા આપનાર તો આચાર્યો અલગ છે જેને તમે સ્વામિનારાયણ કહો છો તે ભગવાન સ્વામિનારાયણ કહેતા હોય કે સહજાનંદ સ્વામી કહેતા હોય કે ઘનશ્યામજી પાંડે કહેતા હોય એમણે એકમાત્ર ગ્રંથ આપ્યો અને એનું નામ છે શિક્ષાપત્રી શિક્ષાપત્રી વિષયક ગ્રંથ છે શિક્ષાપત્રીમાં કોઈ અલગ દર્શન નથી શિક્ષાપત્રી તો રાધા કૃષ્ણ ધામ નમહ કે છે એટલે શિક્ષાપત્રી એ કોઈ દર્શન નથી અને તમારું કોઈ વિશેષ અલગ નવું દર્શન નથી જો તમે દર્શન આપ્યું હોય તો બાકીના આચાર્યો દર્શનનો વિરોધ કરે તમે આપ્યું કયું દર્શન તથા કથિત ભદ્રેશ સ્વામીના દર્શનની વાત કરતા હો તો એની એક પણ પ્રત અમે આજ સુધી જોઈ નથી કોઈએ નથી જોઈ માત્ર સોશિયલ મીડિયામાં તમે એનો ફેલાવો કર્યો અને લોકોને એવું કહો છો કે અમે નવું દર્શન આપ્યું દર્શન નામની કોઈ વસ્તુ છે જ નહીં નવું દર્શન આપવા માટે તો બીજા જન્મ લેવા પડશે જો તમે નવું દર્શન આપ્યું હોય તો તમારે તમારા નવા દર્શનની સ્થાપના કરવા માટે ભગવાન શંકરાચાર્ય દીગવિજય કર્યો અને ભારતની ચારે દિશાઓમાં ગયા અને દશે દિશાઓમાં ફરીને આખરે એમણે પોતાનું દર્શન કેટલું શ્રેષ્ઠ છે તે સાબિત કર્યું અને બધા વિદ્વાનોએ દર્શનને માન્યતા આપી

તમારું દર્શન દર્શાવે છે અને જો આજ તમારું દર્શન હોય તો દર્શન નહીં આ તો હલકી કક્ષાનો પ્રયોગ કહેવાય તમે કયું કયું દર્શનની વાત કરો છો આમાં દર્શન ક્યાં છતું થાય છે તમે હનુમાનજીને સેવક ચિત્રો અથવા બ્રહ્મા મહેશને સેવક ચિત્રો અથવા શિવજીને પાડી નાખવાનું કહો અથવા તમે ખોડિયાર માતાની વિરુદ્ધમાં ગમે તેવો બકવાસ કરો અથવા તમે બાકીના દેવતાઓ માટે કરીને હલકી કક્ષાનો પ્રયોગ કરો બ્રહ્મા પેશાબમાં આવી આવી ભાષાનો પ્રયોગ કરો આ તમારું દર્શન છે અને જો આને તમે દર્શન કહેતા હો તો સો ટકા આજ તમારું દર્શન થઈ શકે તમને દર્શનની પરિભાષા સુધી ખબર નથી અને તમે દર્શનની વાત કરવા નીકળ્યા છો અને એટલે જો શંકરાચાર્ય કે રાઘવાચાર્ય કેમ વિરોધ કર્યો એ જાણવું હોય તો ચોક્કસ જ એ જાણવું પડે કે સનાતન ધર્મ એક પરંપરા અલગ છે અમારા તમામ આચાર્યોએ આજ સુધી સનાતન ધર્મના ભાગ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયને જોયો છે પુરી શંકરાચાર્ય મહાભાગ સ્વામી નિશ્ચાનંદ સંપ્રદાય પોતાની જાતને સંપ્રદાય કેવડાવે છે એનો મતલબ એવો છે કે સનાતન ધર્મનો જો તમે સનાતન ધર્મનો ભાગ હો તો અમારી તમારી સામે કોઈ બીજો વાંધો વાંધો વિરોધ છે જ નહીં વાંધો વિરોધ તો ત્યારે આવે છે કે જયારે તમે દેવતાઓ માટે અભદ્ર ટિપ્પણીઓ કરો છો એમના અલગ ચિત્રો બનાવો છો શાસ્ત્રોમાં છેડતી કરવાનો કોશિશ કરો છો તમે એવું કહો છો કે સ્કંદ પુરાણમાં સ્વામિનારાયણ છે ફલાણા પુરાણમાં કે ફલાણા વેદમાં કે તમે અલગ અલગ જગ્યાએ દર્શાવવાની કોશિશ કરો છો એક પણ જગ્યાએ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી સ્પષ્ટ વાત કરી કે એક પણ જગ્યાએ કોઈ પણ પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ નથી તમારો સંપ્રદાય બસો અઢીસો વર્ષનો જેનો જન્મ થયો અને એ સંપ્રદાય જો બાકીના સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ઉપર આંગળી ઉઠાવતો હોય તો ના સમજો અથવા એવું લોકોને ભ્રમિત કરવાની કોશિશ ના કરશો કે શંકરાચાર્ય અને રામાનુજાચાર્યને વિરોધ છે એક એક સંપ્રદાયના શું ગોરખ સંપ્રદાયને તમારો વિરોધ નથી શું સંપ્રદાયને તમારો વિરોધ નથી શું અનુયાયીઓને તમારો વિરોધ નથી બધા જ લોકોએ અને એટલે ગુજરાતભરના સાધુ સંતોએ એના માટે કરીને એક મોટું સંમેલન કર્યું એ સંમેલનમાં તમારી આ વાતને એમણે વખોડી કાઢી એમણે એવું કહ્યું કે ખોટા રસ્તે સનાતન ધર્મીઓને દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એટલે તમે જ્યારે તમારા ગ્રંથોમાં અથવા નવા ગ્રંથો ઊભા કરીને જૂના ગ્રંથોમાં મિલાવટ કરીને એ કોશિશ કરતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયની આગળ બધા દેવી દેવતાઓ ઝૂકી જાય છે અને સહજાનંદ સ્વામીની આગળ બધા લોકો નીચે બેસે છે અથવા એમને પ્રણામ કરે છે આવી ભાષા અથવા આવી હલકટ વૃત્તિ એનું પ્રદર્શન કરવું એ અયોગ્ય છે જ્યાં સુધી વિરોધની વાત હોય શું કામ વિરોધ ના હોય અને વિરોધને અમે વિરોધની દ્રષ્ટિએ જોતા જ નથી અમે તો એવું કહીએ છીએ કે બગીચામાં અલગ અલગ ફૂલ હોય તો બગીચો બગીચો કહેવાય એક જ પ્રકારના ફૂલ હોય તો બગીચો બગીચો નથી રહેતો અને એટલે જો અલગ અલગ ફૂલ હોય અમારી પાસે શંકરચાર શંકરાચાર્યના ફૂલ છે વલ્લભના ફૂલ છે રામાનુદના છે નિમ્બાર્કના છે જો તમે દર્શન આપ્યું હોત તો તમારા ફૂલનું સ્વાગત હતું પણ તમે ફૂલની જગ્યાએ એ વર્તમાન જે ફૂલ ઊભા છે એને તોડવાની કોશિશ કરી અને ગંદા કરવાની કોશિશ કરી એટલે તમારો પ્રયાસ હીન પ્રયાસ છે અને એ હીન પ્રયાસ તમારે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે તમે કરેલો એ વિરોધ વિરોધ નથી તમે જેને અક્ષર પુરુષોત્તમ દર્શન કહો છો એ દર્શન છે જ નહીં એ દર્શનના નામે ખાલી એક ધતિંગ ઉભું કરવામાં આવે અને પછી આખી વાતને ડાયવર્ટ કરીને શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વિરોધ કરે છે કેમ કેમ કે ભૂતકાળમાં એ પરંપરા રહી છે કે નવું દર્શન રજૂ થાય તો એનો વિરોધ થાય તમારું દર્શન જ નથી તમારા દર્શનથી કઈ જગ્યાએ આ વસ્તુની સિદ્ધિ કરી તમે જો બીજાને ગાળો બોલીને બીજાને હલકા ચિતરીને જો તમે બ્રહ્મ સિદ્ધિ કે ઈશ્વર સિદ્ધિની વાત કરતા હોય અયોગ્ય વાત છે અમે સર્વશ્રેષ્ઠ છીએ તાજી યાદ દેવડાઈ દઉં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં શંકરાચાર્યજીનું આગમન તમારે ત્યાં થાય છે એનો મતલબ જ કે તમે સનાતન ધર્મી છો ત્યારે શંકરાચાર્ય તમારા ત્યાં આવે છે શંકરાચાર્યના ચરણોમાં તમારા સંપ્રદાયના વડા બેસીને મિનિટ સુધી એમને સાંભળતા રહે છે એનો મતલબ જ શંકરાચાર્ય જગતગુરુ છે અને એ જે જગતગુરુ છે એમની વાત એને તમે સાંપ્રદાયિક રંગ આપીને એમને એમના માનસિક વૃત્તિથી કરીને પીડાય છે માટે વિરોધ કરે છે આવી હલકી કક્ષાની વાત કરવાની કોશિશ કરવી એ તમારા પોતાને સંશોધન કરવાની જરૂર છે કે ખરેખર જો તમે સાચા હોય તો તમારે કાશીમાં જઈને

જે કઈ તમારે શાસ્ત્રીય ચિંતન કરવું હોય એ શાસ્ત્રીય ચિંતન કરો તમને યાદ દેવડાવું સ્વામિનારાયણ અર્થાત સહજાનંદજીના સમયમાં જ સ્વામી દયાનંદ સરસ્વતી થયા દયાનંદ સરસ્વતીનું દર્શન એ બિલકુલ અમારાથી વિરુદ્ધ છે બધી જ પરંપરાઓથી વિરુદ્ધ જેને મૂર્તિ પૂજાનું ખંડન કરી નાખ્યું અવતારવાદનું ખંડન કરી નાખ્યું વર્ણાશ્રમ ધર્મનું ખંડન કરી નાખ્યું પણ એ દયાનંદજી સહજાનંદજીને ઓળખી ગયેલા અને એટલે એ સમુલ્લાસના ઉત્તરાર્ધમાં દયાનંદ સરસ્વતીને પૂછવામાં આવ્યું કે સહજાનંદ અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે તમારો મત શું છે અને ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં જે એમની હેકડી કાઢી છે અથવા તો જે ભાષામાં એમણે ફટકાર મારી છે એમણે કીધું છે કે આ લોકોને પાગલપનના રસ્તે દોરવા માટે કરી એક માણસ પોતાને ભગવાન સ્થાપિત કરવાનો કોશિશ કરી રહ્યો છે અને આ મૂર્ધાપર્ણ આખો પ્રયાસ છે છતાં પણ દયાનંદજીની આવી આગમચેતી છતાં પણ સનાતન ધર્મીઓ હંમેશા તમારો આદર કરતા રહ્યા સત્કાર કરતા રહ્યા સ્વામિનારાયણ સંપ્રદાય અને આજે પણ અમને એ જ માન છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ અમારો જ એક ભાગ છે પણ જો તમે અલગ ચીલો ચિતરીને શંકરાચાર્ય રામાનુજાચાર્યના વિરુદ્ધમાં વાણી વિલાસ કરતા રહેશો અને એના સામે ખુલીને મેદાનમાં આવવાની કોશિશ કરશો તો સનાતન ધર્મી કોઈ પણ સંપ્રદાયને માનતો હોય અમારે ત્યાં સેંકડો સંપ્રદાય છે એક બે પાંચ સંપ્રદાય નથી પણ સેંકડો સંપ્રદાય એ તમારી વિરુદ્ધમાં ખુલ્લે આમ આવશે જો તમે તમારી જાતને દર્શન સાબિત કરવા માંગતા હોય તો વેદ અને દેવની નિંદા કરાય નહીં જેટલા લોકોએ દર્શન આપ્યા ક્યારે વેદ કે દેવની નિંદા કરી નથી તમે વૈદિક સાહિત્યમાં પાપ કૃત્ય કર્યું અને તમે દેવતાઓને નીચે ચતરવાનો પ્રયાસ કર્યો આ બંનેની સામે જો અમારા શંકરાચાર્ય અને મારા રામાનુજાચાર્ય બોલતા હોય તો એ તદ્દન યોગ્ય છે અને એ વાતને સમગ્ર હિન્દુ સમાજ સમર્થન કરે છે સમગ્ર સનાતની સમાજનું સમર્થન કરે છે આ આ તો 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 બે જ જ આચાર્યોની તમને ખબર છે બાકીના બધા આચાર્યો કાલ જરૂર પડશે મેદાનમાં આવશે અને એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વાતને હોય એની સામે સમગ્ર સનાતનીઓ એક અવાજથી થી શંકરાચાર્ય રામાનુજા ચરંડજી સમર્થન કરે છે રામદળ ચેનલ એક જ ઉદ્દેશ એક જ અભિગમ જન જનને ઘર ઘરને મૂળ સનાતની પરંપરાની સાથે જોડી રાખું સનાતન ધર્મ અને સનાતન ધર્મના પાયાના પથ્થર પાયામાં પડેલા સંપ્રદાયો એ સંપ્રદાયોના દર્શન એના વૈદિક બત એ આચાર્ય પરંપરા અને આપણા મૂળ સ્થાનકો સુધી જગતને જોડવું વર્તમાનમાં ધર્મની આડમાં ધર્મના નામે વેપલો ચલાવનારાઓ કલ્પિત પંથોનો તોટો નથી ત્યારે આવો સનાતન સત્યને સમજીએ સનાતન ધર્મને સમજીએ સનાતન ધર્મની મુખ્ય ધારા સાથે જોડાયેલા રહીએ રામદળ એ જ પ્રયાસ કરી રહ્યું છે માટે રામદળને સહકાર આપે સહયોગ આપે રામદળ ચેનલ શેર કરે સબસ્ક્રાઈબ કરે